સુપર એક્સાઇટેડ. વર્ષનો પહેલો દિવસ અને વર્ષનો છેલ્લો દિવસ એટલો સુપર ડુપર બેસ્ટ ગયો છે. એના પરથી મને ખબર પડી છે કે આવનારું આખું વર્ષ જોરદાર હિટ જવાનું છે. શ્રીનાથજીમાં છીએ અમે લોકો અને મંગળા આરતીના દર્શન કરવા માટે રેડી થઈ ગયા છીએ. અહીંયા જોરદાર ઠંડી છે, સુપર ઠંડી છે, પણ અમે લોકો રેડી થઈ ગયા છીએ. અહીંયાથી માત્ર 500 મીટરના ડિસ્ટન્સ પર જ આપણું મંદિર છે, જ્યાં જઈને હું દર્શન કરીશ તમારા બધા વતી અને બધા માટે સુખમય જીવનની પ્રાર્થના કરીશ. આવનારું વર્ષ જ નહીં, આવનારું આખું જીવન સુપર ડુપર બેસ્ટ સરસ હોય એવી હું ઈશ્વરને પ્રાર્થના કરીશ. તો બસ હું રેડી છું, ત્યાં મોબાઈલ બહાર મુકાઈ દેવાના છે, એટલે મને એમ થયું કે અહીંયા જ વિડીયો કરી લઉં. સો હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર. યસ, અત્યારે 3:30 વાગ્યા છે એન્ડ મારી આ હોટેલની આખી લોબીમાં હું એકલી જ છું. કદાચ મારો અવાજ સંભળાતો હશે, અહીંયા જે લોકો સ્ટે કરતા છે, પણ તોય હું વિડીયો કરવા માટે બહાર આવી છું, કેમકે ત્યાં મોબાઈલ મુકાઈ રહ્યો છું. એટલે બસ અમે એકદમ સજ્જ છીએ દર્શન કરવા માટે, મંગળા આરતીના દર્શન કરવા માટે. લેટ્સ ગો. યસ યસ યસ, મી વિથ માય ફેમિલી, ન્યૂ યર ફર્સ્ટ ડે મોર્નિંગ, મંગળા આરતી દર્શન શ્રીનાથજી બાવાના ચરણોમાં, અને અમે લોકો જઈ રહ્યા છીએ મંગળા આરતી માટે. બોલો ગાઈસ, તમે જય શ્રીનાથજી. સુપર ઠંડી છે અહીંયા, માણેક ચોક, પણ શું જમવાનું મળતું નથી. ઈશ્વરના સન્મુખ દર્શન બહુ સરસ થઈ ગયા છે, નવા વર્ષની પ્રેયર્સ પણ કરી લીધી છે. અને એકચ્યુઅલી અમે લોકો બીજા ગેટ પરથી અમે લોકો અંદર એન્ટર થયા હતા, પણ હું સ્પેશિયલી અહીંયા ફ્રન્ટ સાઈડનો ફોટો લેવા માટે આખી આમ વચ્ચે આવી છું અને મેં ફોટો લીધો છે. માર્કેટ પણ બધું ખુલી ગયું છે અને લોકો તો જુઓ, પણ એવું થાય નહીં કે અર્લી મોર્નિંગ સવારમાં આટલા વહેલા લોકો આટલા ઉત્સાહ સાથે દર્શન કરવા માટે અહીંયા આવી ગયા છે. વાવ. સવારના પહેલા દર્શન થઈ ચૂક્યા છે, નાવ ઇટ્સ ટાઈમ ટુ ચાઈ એન્ડ નાસ્તા. આખું માર્કેટ માણસોથી ધમધમે છે. અત્યારે કદાચ સવારના 6 વાગ્યા છે અને ઠંડી તો એટલી બધી હતી ત્યાં, બાપરે 10 ડિગ્રી. આ મંદિરના ફ્રન્ટ સાઈડનો સ્પેશિયલ વિડીયો લેવા માટે હું આગળ આવી હતી, કારણ કે દર્શન કરવા અમે બીજા ગેટથી ગયા હતા, પણ મારે આ સાઈડનો ફોટો અને વિડીયો લેવો હતો, એટલે હું સ્પેશિયલ આ બાજુ આવી હતી. આમ જનરલી હું ચા પીતી નથી, પણ અહીંયાની ચા એટલી અદ્ભુત સ્મેલ કરતી હતી, મને પોતાની તરફ અટ્રેક્ટ કરતી હતી, એટલે મારે અહીંયા ચા પીવી પડી અને બહુ જ સરસ ચા હતી. આ બંને છે અમારી ફેમિલીના ડાયા ડમરા દીકરાઓ, તપન અને રાકેશ. આ બંનેની મિત્રતા એટલી ગજબ છે ને, આ બંનેને તમે કરણ અર્જુન કહી શકો, રામ લખન કહી શકો, ટચવુડ, એટલી સુંદર મિત્રતા છે આ બંનેની. એન્ડ સે હેલો ટુ માય ચાઈ. કેવો ગજબ જાદુ છે આ કલાકારોના હાથમાં, ઝીણવટપૂર્વક કામ કરીને જાણે આ ફોટાની અંદર એ લોકો જીવ પૂરે છે. એટલા સુંદર ફોટા, એકથી એક ચડિયાતા ફોટા, જે પછી વિશ્વના દરેક ખૂણે ખૂણે પહોંચે છે.
तो चलो अब श्रीनाथ जी के पानीपुरी वाले भैया और पानीपुरी से भी मिलवाते हैं आपको। क्या स्पेशलिटी है? हैं भैया जी, आपकी ठंडाई की स्पेशलिटी क्या है? ठंडाई स्पेशलिटी है सबसे बढ़िया कस्टर्ड बादाम पिस्ता वाली। अच्छा अच्छा चल थैंक यू। दरुआ बंद कर दो। ठंडाई ठंडी से गर्म से तो बस दर्शन करता, खाता पीता, शॉपिंग करता आ सेकंड डे पण श्रीनाथ जीमां अमारो पूरो थयो। आवतीकाले सवारना दर्शन करीने हवे अमे लोको अमदावाद माटे मूव थईशुं। तो अहींया आ ब्लॉगने हुं विराम आपुं छुं, अल्प विराम आपुं छुं। हवे मळीशुं नेक्स्ट ब्लॉगमां। टाळा बाय बाय।